विद्यार्थी मित्रों बधाने जय श्री कृष्ण महादेव और गुड मॉर्निंग बधा मजा में हशो। हवे अगाउना लेक्चर नी अंदर आपणे चेपी रोगनी दुनिया में भयंकर चेपी रोग जे असाध्य जीवलेण अने गंभीर रोग में जेनी गणतरी थाय एवो एचआईवी चेप एड्सना रोग विषे सविस्तार चर्चाओ करी गया अने हवे त्यार पछी आजना लेक्चर नी अंदर કેન્સર કેન્સરનો રોગ જે છે એ ભયંકર બિનચેપી રોગ છે। એ ભયંકર બિનચેપી રોગ શું કામે છે તો ભયંકર છે એનું કારણ મોટા ભાગે કેન્સરથી વિશ્વભરમાં મૃત્યુ જ થાય છે। મોટાભાગના કેસની અંદર કેન્સરમાં એ વર્લ્ડ લેવલે વિશ્વ લેવલે મોટાભાગના કેન્સરમાં કેન્સરથી જ મૃત્યુ થાય છે માટે એ ભયંકર રોગ છે પ્લસ એ બિનચેપી છે એટલે રોગીશના સંપર્કમાં આવવાથી એનો ચેપ અન્ય સામાન્ય તંદુરસ્ત વ્યક્તિને લાગુ પડતો નથી એટલે કે કેન્સરનો રોગ એ બિનચેપી અને વધુ ભયંકર રોગ છે। પછી ભારતની અંદર 10 લાખ લોકો છે એ કેન્સરથી પીડાય છે અને કેન્સરનો જ ભોગ બને છે। હવે જોજો કેન્સરની પ્રક્રિયા કેન્સરની પ્રક્રિયા એટલે સામાન્ય કોષોનું કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તન થવું। કેન્સરની પ્રક્રિયા એટલે સામાન્ય કોષોનું કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તન થવું અને આ બાબત છે એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે એક ગહન સંશોધનનો વિષય રહ્યું છે। ખ્યાલ પડે હું શું કહું કે કેન્સરની પ્રક્રિયા કેવી રીતે રન થાય છે એટલે કે સામાન્ય કોષનું પરિવર્તન કેન્સરગ્રસ્ત કોષોમાં કેવી રીતે થાય છે એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્ર માટે એક ગહન સંશોધનનો વિષય રહ્યું છે। હવે જોજો કે સામાન્ય રીતે એ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં કોષ વૃદ્ધિ એટલે કોષ વિભાજન અને કોષના વિભેદનની પ્રક્રિયા એ નિયમિત અને નિયંત્રિત હોય છે। સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિમાં કોષના વૃદ્ધિની પ્રક્રિયા એટલે કે કોષ વિભાજન દ્વારા નવા કોષ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા પ્લસ કોષ વિભેદનની પ્રક્રિયા નિયમિત પ્લસ નિયંત્રિત હોય એટલે કે ઈજાના કારણે ઘસારાના કારણે કે હાનિના લીધે જે કોષ નાશ પામે એની જગ્યાએ કોષ વિભાજન દ્વારા નવા કોષ ઉમેરાઈ જાય અને પાછું એ કોષ વિભાજન અટકી જાય અને નિયમિત નિયંત્રિત હોય એનું કારણ સામાન્ય કોષોમાં સંપર્ક નિષેધની લાક્ષણિકતા હોય છે અથવા સંપર્ક અવરોધનની લાક્ષણિકતા હોય। શરીરના સામાન્ય કોષોની અંદર એ સંપર્ક નિષેધની લાક્ષણિકતા હોય એટલે કે સંપર્ક અવરોધનની લાક્ષણિકતા હોય અને માટે સામાન્ય કોષોમાં કોષ વૃદ્ધિ અને વિભેદન એ નિયમિત અને નિયંત્રિત પ્રક્રિયા હોય એટલે કે નાશ પામતા કોષોના સ્થાને નવા કોષ ઉમેરાઈ જાય એટલે કોષ વિભાજન અટકી જાય। હવે જોજો આ સંપર્ક નિષેધ કે અવરોધન એટલે શું તો એક પેશી
એ અન્ય પેશીના સંપર્કમાં હોય અને એક પેશી અન્ય પેશીના સંપર્કમાં હોવાના લીધે એ કોષ વિભાજન અને કોષ વિભેદનની પ્રક્રિયા એ અંકુશમાં રહીએ એટલે કે નિયમિત નિયંત્રિત રહીએ અને આને જ કહેવાય સંપર્ક નિષેધ. એટલે એક પેશીનો સંપર્ક બીજી પેશી સાથે હોય અને માટે જે તે પેશીમાં નાશ પામેલા કોષોની જગ્યાએ જરૂરી છે એટલા નવા કોષ ઉમેરાઈ જાય એટલે તરત જ એ કોષ વિભાજન અટકી જાય. એટલે એક પેશીનો અન્ય પેશી સાથેના સંપર્કના લીધે જ એ કોષ વિભાજન અને કોષ વિભેદન એ નિયમિત કે નિયંત્રિત પ્રક્રિયા રહે છે અને આ બાબતને જ કહેવાય સંપર્ક નિષેધ. હવે જોજો, કેન્સરગ્રસ્ત કોષોમાં એ આ લક્ષણ ગુમાવે છે. કેન્સરગ્રસ્ત કોષો સંપર્ક નિષેધનું લક્ષણ ગુમાવે છે અને કેન્સરગ્રસ્ત કોષોને નિયોપ્લાસ્ટિક કોષે કહેવાય. એ સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવે માટે કેન્સરગ્રસ્ત કોષ નિયોપ્લાસ્ટિક કોષ જે છે એમાં કોષ વૃદ્ધિ અને વિભેદન એ અનિયંત્રિત થઈ જાય એટલે કે નિરંકુશ થઈ જાય, અસામાન્ય થઈ જાય. સતત કોષ વિભાજન થયા કરે અને જરૂરિયાત ન હોય છતાં નવા કોષ ઉત્પન્ન થયા કરે. બીજી બાબત, આ કેન્સરગ્રસ્ત કોષ કે નિયોપ્લાસ્ટિક કોષમાં ડીએનએને ઈજા થાય અને ડીએનએને ઈજા થાય, ડીએનએને હાનિ થાય એટલે એમાં જનીનિક ફેરફાર થાય અને હાનિના લીધે જે ડીએનએના અનુક્રમ બદલાઈ ગયા છે, જેમાં જનીનિક ફેરફાર થઈ ગયા છે એવા ડીએનએને કહેવાય નિયોપ્લાસ્ટિક ડીએનએ. આવા ડીએનએને શું કહેવાય? તો નિયોપ્લાસ્ટિક ડીએનએ કહેવાય. ઓકે, ફરી એક વખત, જે કોષના ડીએનએમાં હાનિના લીધે એમાં જનીનિક ફેરફાર થઈ ગયા, એના અનુક્રમ બદલાઈ ગયા, એના બંધારણમાં ફેરફાર થઈ ગયા એવા ડીએનએને કહેવાય નિયોપ્લાસ્ટિક ડીએનએ. અને આવું નિયોપ્લાસ્ટિક ડીએનએ ધરાવતા કોષને કેન્સરગ્રસ્ત કોષ કે નિયોપ્લાસ્ટિક કોષ કહેવાય. અને હવે સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવે છે માટે એમાં કોષ વૃદ્ધિ અને વિભેદન એ અનિયંત્રિત થઈ જાય છે એટલે કે નિરંકુશ થઈ જાય છે અને સતત કોષ વિભાજન દ્વારા સતત કોષોની સંખ્યામાં એ વધારો કર્યા કરે અને એવા કોષોના સમૂહ વડે કેન્સરની ગાંઠ બને. અને આ રીતે આ કેન્સરની પ્રક્રિયા લાગુ પડે છે એને આપણે એ વિડીયો દ્વારા છે એ ઓબ્ઝર્વ કરશું કે ભાઈ આખી પ્રક્રિયા છે એ કઈ રીતે લાગુ પડે છે એ આપણે વિડીયો દ્વારા છે એ ઓબ્ઝર્વ કરશું. અહીંયા આખે આખા કેન્સરની પ્રક્રિયા સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવતી એ આખે આખી પ્રોસિજરનું આપણે વિડીયો દ્વારા ઓબ્ઝર્વેશન કરશું એટલે એ વધુ સારી રીતે તમને આઈડિયા આવે. જુઓ, આ સામાન્ય કોષો છે એમાં સંપર્ક નિષેધના ગુણધર્મના લીધે એ નાશ પામતા કોષોના સ્થાને નવા કોષ સર્જાય પણ કોઈને કોઈ કારણના લીધે ડીએનએમાં ઈજા થાય, ડીએનએ નિયોપ્લાસ્ટિક ડીએનએમાં ફેરવાય માટે આ કોષ વિભાજન નિરંકુશ નિરંતર થયા કરે છે અને એ અસામાન્ય રીતે વૃદ્ધિ પામી અને વધુ ને વધુ જથ્થામાં કોષ સર્જીને કેન્સરની ગાંઠ બને. એ કેન્સરગ્રસ્ત કોષો છૂટા પડી એ રુધિર પરિવહન દ્વારા શરીરના અન્ય અંગો કે અન્ય ભાગમાં જાય અને ત્યાં જઈ એ કોષ વિભાજન કોષ વૃદ્ધિ કરી અને નવી કેન્સરની ગાંઠ છે એનું સર્જન કરે છે. ઓકે, હવે કેન્સરની ગાંઠના પ્રકાર બે,
કેન્સર ની ગાંઠ ના કેટલા પ્રકાર? તો બે, એક સાધ્ય ગાંઠ અથવા એને સૌમ્ય ગાંઠ કહેવાય, અથવા બેલિગ્નન્ટ ટ્યુમર કહેવાય. સાધ્ય ગાંઠ, સૌમ્ય ગાંઠ અથવા બેલિગ્નન્ટ ટ્યુમર. અને બીજું અસાધ્ય ગાંઠ અથવા વિષમ ગાંઠ અથવા મેલિગ્નન્ટ ટ્યુમર. હવે જોજો, આ સાધ્ય કે સૌમ્ય ગાંઠ છે એના કોષો એ જે તે અંગ પૂરતા ઇપેસી સ્થાયી હોય. કેન્સરની ગાંઠ જે તે અંગ પૂરતી સ્થાયી હોય અને સંયોજક પેશીના આવરણથી આવૃત હોય. આ સંયોજક પેશીના આવરણથી એ આવૃત હોય અને જે તે ગાંઠ કોઈ એક સ્થાને સ્થાયી હોય એટલે એના કોષો છૂટા પડી અને શરીરમાં અન્ય જગ્યાએ પ્રસરતા કે ફેલાતા નથી, આવી ગાંઠને કહેવાય સાધ્ય ગાંઠ, સૌમ્ય ગાંઠ કે બેલિગ્નન્ટ ટ્યુમર. અને એ પ્રમાણમાં ઓછું નુકસાનકારક છે. આ બેલિગ્નન્ટ ટ્યુમર, સૌમ્ય ગાંઠ કે સાધ્ય ગાંઠ એ પ્રમાણમાં ઓછું નુકસાનકારક છે, કારણ કે એ શરીરમાં કોઈ એક સ્થાને સ્થાયી હોય અને સંયોજક પેશીના આવરણથી આવૃત હોય, માટે એના કોષો છૂટા પડી અન્ય અંગો કે અન્ય ભાગોમાં પ્રસરતા નથી. હવે જોજો, અસાધ્ય ગાંઠ, વિષમ ગાંઠ જે છે એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે. અને પ્રસર્જિત કોષોનો સમૂહ એટલે નિયોપ્લાસ્ટિક ગાંઠ અથવા આને કહેવાય ગાંઠ પેશીના કોષ. એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે એટલે કે એ કોષોના સમૂહને કહેવાય નિયોપ્લાસ્ટિક ગાંઠ અથવા એને કહેવાય ગાંઠ પેશીના કેન્સરગ્રસ્ત કોષો. એનું ડીએનએ ઈજાના કારણે એ નિયોપ્લાસ્ટિક ડીએનએમાં ફેરવાઈ ગયું છે અને માટે આ કોષોમાં કોષીય વૃદ્ધિ અને કોષ વિભાજન એ નિરંકુશ થઈ ગયું છે. અને સતત કોષ વિભાજન દ્વારા એ કોષોની સંખ્યામાં એ વધારો થયા કરે. સતત કોષ વિભાજન દ્વારા એ કોષોની સંખ્યામાં વધારો થયા કરે. અને આ કેન્સરગ્રસ્ત કોષો અહીંથી છૂટા પડે અને રુધિર દ્વારા અન્ય અંગમાં જાય અને ત્યાં એ કોષીય વૃદ્ધિ, અનિયંત્રિત કોષીય વૃદ્ધિ એટલે કે સતત અનિયંત્રિત થતા કોષ વિભાજનના પરિણામે અન્ય અંગ કે અન્ય ભાગમાં એ કેન્સરની ગાંઠ સર્જે. અને આ બાબતને કહેવાય રોગ વ્યાપ્તિ. અને રોગ વ્યાપ્તિ એ કેન્સરની દુનિયામાં, કેન્સરના રોગમાં એનું સૌથી વધુ ભયજનક લક્ષણ છે. સૌથી વધુ એ ભયજનક લક્ષણ છે એટલે એ પ્રસર્જિત કોષોનો સમૂહ એટલે નિયોપ્લાસ્ટિક ગાંઠ, એટલે કે એ ગાંઠ પેશીના કેન્સરગ્રસ્ત કોષોનો સમૂહ. અને એ આવરણથી આવૃત ન હોય, એ પ્રસર્જિત કેન્સરગ્રસ્ત કોષો, નિયોપ્લાસ્ટિક કોષો છૂટા પડે, એ રુધિર દ્વારા વહન થઈને અન્ય અંગમાં જાય, ત્યાં અનિયંત્રિત કોષીય વૃદ્ધિ કરી અને નવી કેન્સરની ગાંઠ બનાવે. અને એક જગ્યાએથી કેન્સરગ્રસ્ત કોષો છૂટા પડે, રુધિર દ્વારા વહન થઈ અન્ય અંગમાં જાય, ત્યાં અનિયંત્રિત કોષીય વૃદ્ધિ કરી નવી કેન્સરની ગાંઠનું નિર્માણ કરવું, આ બાબતને કહેવાય રોગ વ્યાપ્તિ. અને આ બાબત જ કેન્સરમાં વધુ ભયજનક લક્ષણ છે. હવે જોજો, આ કેન્સરગ્રસ્ત કોષો છે એ સતત કોષીય વૃદ્ધિ
અને કોષ વિભાજન કરી એ નવા કેન્સરગ્રસ્ત કોષ ઉત્પન્ન કરે અને નવા ઉત્પન્ન થયેલા કેન્સરગ્રસ્ત કોષ એ શરીરના સામાન્ય કોષ ઉપર હુમલો કરી અને એનો નાશ કરે. સામાન્ય કોષો ઉપર એનો હુમલો કરી અને એનો શું કરે? નાશ. અને બીજું, અન્ય કઈ રીતે હાનિ કે નુકસાન પહોંચાડે? તો પોષક દ્રવ્યો મેળવવા માટે આ કેન્સરગ્રસ્ત કોષો આ સામાન્ય કોષો સાથે હરીફાઈ કરે, સ્પર્ધા, કોમ્પિટિશન કરે. એ કેન્સરગ્રસ્ત કોષો સામાન્ય કોષ સાથે એ પોષક દ્રવ્યો મેળવવા માટે એની વચ્ચે હરીફાઈ થાય, સ્પર્ધા થાય. અને એ હરીફાઈ કે સ્પર્ધામાં વિજેતા કોણ થાય? તો આ કેન્સરગ્રસ્ત કોષો છે ને એ બધા જ પોષક દ્રવ્યોનો એ પોતાના પોષણ માટે ઉપયોગ કરી નાખે અને આ રીતે આ સામાન્ય કોષોને પોષણથી વંચિત રાખે. અને માટે એ સામાન્ય કોષો છે એ મૃત્યુ પામે. એટલે સામાન્ય કોષોનું શું થાય? મૃત્યુ થાય. ઓકે. અને હવે કેન્સર થવાના કારણો, તો કેન્સર થવાના કારણો પહેલી મેટર તો એ કે સામાન્ય કોષોને નિયોપ્લાસ્ટિક કોષમાં ફેરવે, સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે એવા ઘટકો કે કારકોને કહેવાય કેન્સરજન્સ, કેન્સર પ્રેરતા ઘટકો કે કારકોને કહેવાય કેન્સરજન્સ. સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષમાં પરિવર્તિત કરે, સામાન્ય કોષોને કેન્સરગ્રસ્તમાં ફેરવે એવા ઘટકો કે કારકોને શું કહેવાય? કેન્સરજન્સ. અને આવા કેન્સરજન્સ છે એ ત્રણ પ્રકારના છે. અને એમસીક્યુ માટે બેસ્ટ જગ્યા છે. કેન્સરજન્સ ત્રણ પ્રકારના છે. એક ભૌતિક કેન્સરજન, બીજું રાસાયણિક કેન્સરજન, અને ત્રીજું જૈવિક કેન્સરજન. હવે એમાં આપણે વાત કરીએ ભૌતિક કેન્સરજનમાં બે પ્રકારના આવે, આયનિક અને બિનઆયનિક. આયનિકની અંદર આપણે વાત કરીએ તો એક્સરે, પછી ગામા કિરણ જેવા આયનિક ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો ડીએનએ ને ઈજા પહોંચાડી એને નિયોપ્લાસ્ટિક ડીએનએ માં ફેરવી નાખે. અને જે કોષનું ડીએનએ નિયોપ્લાસ્ટિક ડીએનએ માં ફેરવાઈ જાય એ કોષ એ કેન્સરગ્રસ્ત કોષ થઈ ગયા. અલગ એમાં કોષ વિભાજન, કોષ વૃદ્ધિ અનિયંત્રિત થઈ જાય. પછી બિનઆયનિક કિરણોમાં કેનો સમાવેશ થાય? તો યુવી કિરણ. બિનઆયનિક કિરણોમાં કેનો સમાવેશ થાય? તો યુવી કિરણ. અને એના સિવાય ચોક્કસ ઉષ્મા કિરણો આ પણ ડીએનએ ને ઈજા પહોંચાડે ને એને નિયોપ્લાસ્ટિક ડીએનએ માં ફેરવે. અને જે કોષનું ડીએનએ નિયોપ્લાસ્ટિક ડીએનએ માં ફેરવાઈ ગયું એ કોષ કેન્સરગ્રસ્ત કોષ થઈ ગયો. અને હવે રાસાયણિક કારકો કે રાસાયણિક કેન્સરજન, એમાં તમાકુના ધુમાડામાં રહેલ નિકોટિન
તમાકુના ધુમાડામાં રહેલા નિકોટિન વડે એક ફેફસા, બીજું ગળું અને ત્રીજું મોઢાનું કેન્સર થાય છે. તમાકુના ધુમાડામાં રહેલા નિકોટિન જે રાસાયણિક કેન્સરજન્સ છે એનાથી ફેફસાનું, ગળાનું અને મોઢાનું કેન્સર થાય છે. પછી આગળ વાત કરીએ તો DES, ડાયઇથાઇલ સ્ટિલબોએસ્ટ્રોલ, ડાયઇથાઇલ સ્ટિલબોએસ્ટ્રોલ, ડાયઇથાઇલ સ્ટિલબોએસ્ટ્રોલ જે છે આ એક્સ્ટ્રામાં હું વાત કરું છું, ડાયઇથાઇલ સ્ટિલબોએસ્ટ્રોલ દ્વારા યોનિનું કેન્સર થાય છે. પછી વિનાઇલ ક્લોરાઇડ દ્વારા યકૃતનું કેન્સર થાય છે. ઓકે, આ બધા છે રાસાયણિક કેન્સરજન થયા. હવે જૈવિક કેન્સરજન, તો જૈવિક કેન્સરજનની અંદર આપણે વાત કરીએ તો કેન્સર પ્રેરતા વાયરસને કહેવાય ઓન્કોજેનિક વાયરસ. સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે એવા વાયરસને શું કહેવાય? ઓન્કોજેનિક વાયરસ. અને ઓન્કોજેનિક વાયરસમાં આવેલા જનીનને કહેવાય વાયરલ ઓન્કોજીન. અને શું કહેવાય? વાયરલ ઓન્કોજીન. બીજું, આપણા શરીરના બધા જ કોષોમાં કોષીય ઓન્કોજીન હોય. અને કોષીય ઓન્કોજીનને પ્રો ઓન્કોજીન કહેવાય. આપણા શરીરના તમામ અંગના તમામ કોષોની અંદર કેન્સર માટેના જનીનો હોય એને કોષીય ઓન્કોજીન અથવા એને શું કહેવાય? પ્રો ઓન્કોજીન. અને કોષીય ઓન્કોજીન કે પ્રો ઓન્કોજીન એ ચોક્કસ પરિસ્થિતિમાં એ સક્રિય થઈ જાય. અને કેને પ્રેરે છે? તો કેન્સરને પ્રેરે છે. અને આ રીતે કેન્સર પ્રેરતા ઘટકો કે કારકોને કહેવાય કેન્સરજન. આ જે છે એ ભૌતિક કારકોમાં આયનિક અને બિનઆયનિક. આ રાસાયણિક કારકો છે એ આ બધા, અને જૈવિક કારકો એટલે ઓન્કોજેનિક વાયરસ. એ આ મેટરની આપણે અહીંયા ચર્ચાઓ છે એ કહી. અને હવે કેન્સરનું નિદાન, અને જો કેન્સરનું પ્રાથમિક તબક્કામાં શરૂઆતમાં જ નિદાન થાય તો મોટાભાગના કેન્સર છે એનો એ પ્રાથમિક તબક્કામાં સમયસર નિદાન થયું અને યોગ્ય નિયમિત સારવાર મળે તો એનો ઉપચાર પણ થઈ શકે. હવે કેન્સરનું નિદાન કેન્સરના નિદાનની વિવિધ પદ્ધતિઓને આપણે વિધિવત ધ્યાનમાં લઈ તો એમાં કેન્સરના નિદાનની એક પદ્ધતિ છે દાક્તરી તપાસ. હવે જોજો કે આ કેન્સરના નિષ્ણાંત ડોક્ટરો, એ કેન્સરના નિષ્ણાંત ડોક્ટરો જે છે એ કેન્સરના પ્રકાર અને કેન્સરના સ્થાનને ધ્યાનમાં રાખી ચોક્કસ સાધનોનો ઉપયોગ કરી અને કેન્સરનું નિદાન કરે છે. ડાક્ટરી તપાસમાં કેન્સરના પ્રકાર અને સ્થાનને ધ્યાનમાં રાખી જરૂરી સાધનોનો ઉપયોગ કરી અને ડાક્ટરી તપાસ કરે છે. અને ડાક્ટરી તપાસમાં સાધનની અંદર આવે એન્ડોસ્કોપી.
અને એન્ડોસ્કોપી દ્વારા, એન્ડો એટલે અંદર ને સ્કોપ એટલે જોવું, તો પાચન માર્ગની અંદર દાખલ થઈ અને અંદરની રચનાનું ઓબ્ઝર્વેશન કરાવી શકે એ સાધન કયું છે? તો એન્ડોસ્કોપી. અને એન્ડોસ્કોપી દ્વારા અન્નનળી, શ્વાસનળી, જઠર અને મળાશયના કેન્સરનું નિદાન થાય છે. ઓકે. અને હવે કેન્સરના નિદાન માટેની બીજી પદ્ધતિ એટલે પેશી વિદ્યાકીય પદ્ધતિઓ. પેશી વિદ્યાકીય પદ્ધતિઓ અને પેશી વિદ્યાકીય પદ્ધતિઓ જે છે એને આપણે બાયોપ્સી તરીકે ઓળખીએ છીએ. બાયોપ્સી. હવે જોજો, એમાં અસરગ્રસ્ત ભાગેથી પેશીઓનો થોડોક નમૂનો લેવાનો. અસરગ્રસ્ત પેશીઓનો થોડો નમૂનો લેવાનો. ચોક્કસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરી જ્યાં કેન્સરની આશંકા છે એવા ભાગમાંથી પેશીઓનો થોડોક નમૂનો લેવાનો અને એ પેશીઓને ચોક્કસ અભિરંજક વડે અભિરંજિત કરી અને એનું અવલોકન કરવાનું. અને એ પેશીઓને અભિરંજક વડે અભિરંજિત કરી અને એનું અવલોકન કઈ બાબતમાં કરવાનું? તો હિસ્ટોપેથોલોજીકલ તપાસ કરવાની. આ બાબતનું અવલોકન કરવાનું છે. એટલે કે પેશીઓના બંધારણ અને એની રોગગ્રસ્ત સ્થિતિઓનું અવલોકન કરવામાં આવે ને આ પદ્ધતિને કહેવાય બાયોપ્સી. અને બાયોપ્સીમાં એક પદ્ધતિ છે પેપ સ્મિયર. અને પેપ સ્મિયરમાં એ અસરગ્રસ્ત પેશીઓનો થોડા ભાગમાં ગર્ભાશય કે ગર્ભાશયનું મુખ, ગર્ભાશયનું કેન્સર કે ગર્ભાશયના મુખના કેન્સરની જે બાયોપ્સી કરવામાં આવે ને એને અલગથી શું કહેવાય? પેપ સ્મિયર પદ્ધતિ કહેવાય. એને અલગથી શું કહેવાય? પેપ સ્મિયર પદ્ધતિ કહેવાય. ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો નિદાન માટેની ત્યાર પછીની પદ્ધતિઓ છે વિકિરણીય પદ્ધતિઓ. વિકિરણીય પદ્ધતિઓ એટલે રેડિયેશન પદ્ધતિઓ, રેડિયેશન ટેકનોલોજી. એમાં ટૂંકી તરંગલંબાઈવાળા વિકિરણો, ઉષ્મા તરંગો, બિનાયનિક કિરણોનો ઉપયોગ થાય છે. અને વિકિરણીય પદ્ધતિઓમાં એક કઈ છે? તો સીટી સ્કેન. બીજી કઈ છે? MRI. ત્રીજી કઈ છે? તો ડિજિટલ. જો આ બધી આધુનિક પદ્ધતિઓ છે. ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જિયોગ્રાફી. ડિજિટલ સબસ્ટ્રેક્શન એન્જિયોગ્રાફી. પછી બીજું આધુનિક પદ્ધતિમાં ન્યુક્લિયર સ્કેનિંગ પદ્ધતિ. ન્યુક્લિયર સ્કેનિંગ પદ્ધતિ. પછી મગજના કોષો કે મગજમાં કેન્સરની ગાંઠ હોય એના નિદાન માટે સિંગલ ફોટોન એમિશન. સિંગલ ફોટોન એમિશન. પછી આ સિવાય ગર્ભાશય યોનિ માર્ગના કેન્સરના નિદાન માટે આજે સોનોગ્રાફીનો ઉપયોગ થાય છે. આપણી ટેક્સમાં આ બંને વિશે ઉલ્લેખ કરેલો છે અને હવે એ દિશામાં આપણે ચર્ચાઓ છે એ કરશું. હવે જોજો, આ સિટીસન છે,
આ સિટી સ્કેન છે, સિટી સ્કેન ની અંદર આ એક્સરે ગન હોય, આમાં અને એક્સરે ગન છે ને આ નળાકાર સાધન ની અંદર આ 360 અંશના કોણે ફરતી હોય, અને અંદર એક્સરે પુંજ છે ને એ આપાત કરે અને આ બધી દિશામાં ફરી શકે એવી બેડ આની ઉપર દર્દીને સુડાવી દે, એટલે શરીરના કોઈ પણ આંતરિક અંગના 360 અંશના ખૂણેથી બધી બાજુથી એક સાથે અનેક રેડિયોગ્રાફ લઈ શકાય, બધી બાજુએ એક સાથે અનેક રેડિયોગ્રાફ લઈ શકાય, અને જે તે અંગનું ત્રિપરિમાણીય ચિત્ર તૈયાર થાય, અને એ આંતરિક અંગોના નિદાન માટે જેમ કે મૂત્રપિંડ છે, યકૃત છે, જઠર છે, ફેફસા છે, મગજ છે, આવા આંતરિક અંગોના કેન્સરના નિદાન માટે એક્સ કિરણોનો ઉપયોગ થતો હોય એવી આ સિટી સ્કેન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓકે, હવે એમઆરઆઈ પદ્ધતિ. આ એમઆરઆઈ પદ્ધતિ છે, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, જે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તો એનએમઆર, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અને આમાં જો આ નળાકારની અંદર આ નળાકાર ચુંબક હોય, આ નળાકાર ચુંબક અને બધી બાજુએ આમાં નળાકાર ચુંબક હોવાના લીધે આની અંદરનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 70,000 ગણું ઊંચું જનરેટ થાય. આની અંદર ગુરુત્વાકર્ષણ બળ આ પોલાણમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 70,000 ગણું ઊંચું ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય, અને આ બેડની અંદર હવે દર્દીને સુવડાવેલું હોય, અને દર્દીના હાઇડ્રોજન આયન પ્રોટોન એ આ ઊંચા ગુરુત્વાકર્ષણના લીધે એ લઘુચુંબક તરીકે વર્તે, અને એમાંથી જે તરંગો બહાર આવતા હોય એને શોષણ કરતા ઘટકો વડે શોષિત કરી અને શરીરની દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે જૈવિક ક્રિયાઓ અને પેથોલોજીકલ એ માહિતી આપે છે. શરીરની દેહધાર્મિક ક્રિયાઓ એટલે જૈવિક ક્રિયાઓમાં થતા ફેરફાર, અને પેથોલોજીકલ એટલે કે રોગગ્રસ્ત સ્થિતિઓની માહિતી આપે છે. અને એમઆરઆઈ પદ્ધતિનો ખાસ ક્યાં ઉપયોગ થાય છે તો જે અસ્થિઓથી આવરિત હોય, હાડકાથી આવરિત હોય એવા અંદરના અંગોના નિદાન માટે મોટાભાગે એમઆરઆઈ પદ્ધતિનો ઉપયોગ થતો હોય. ફોર એક્ઝામ્પલ, મસ્તક પેટીમાં મગજ, કરોડસ્તંભમાં કરોડરજ્જુ, આના કેન્સરની આશંકામાં આ એમઆરઆઈ પદ્ધતિ ઉપયોગી છે. અને આ બંને પદ્ધતિઓ છે એ બહુ બેસ્ટ લેવલની માહિતી છે, એ ગણાશે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો કેન્સરની સારવાર એટલે એનો ઈલાજ, એનો ઉપચાર. તો કેન્સરની સારવાર એના ઈલાજમાં એક પદ્ધતિ કઈ છે તો શસ્ત્રક્રિયા એટલે સર્જરી. પછી બીજી કઈ છે તો પ્રતિકારકતા. તો
પ્રતિકારકતા સારવાર આપવામાં આવે. પછી ત્રીજી કઈ છે? એક શસ્ત્રક્રિયા, બીજી પ્રતિકારકતા, ત્રીજી કેન્સર વિરોધી દવાઓ એટલે એન્ટી કેન્સર ડ્રગ્સ, અને ચોથી વિકિરણીય સારવાર. અને એમાંથી કોઈ પણ રોગના કેન્સરમાં આ શસ્ત્રક્રિયા સારવાર, આ એન્ટી કેન્સર ડ્રગ્સ અને વિકિરણીય સારવારની ત્રણેય સારવાર સ્ટેપ બાય સ્ટેપ તબક્કા વાઇઝ આપવામાં આવે છે. એટલે આ સંયુક્ત સારવાર આપવામાં આવે છે. સંયુક્ત સારવારમાં શસ્ત્રક્રિયા, એન્ટી કેન્સર ડ્રગ્સ અને વિકિરણીય રસાયણો ત્રણેયની સારવાર આપવામાં આવે છે. વિકિરણીય સારવાર એટલે રેડિયેશન થેરાપી. વિકિરણીય સારવારમાં એ ટૂંકી તરંગ લંબાઈવાળા એક્સરે અથવા હાઈ ડેન્સિટી ઇલેક્ટ્રોન થેરાપીની સારવાર આપવામાં આવે છે. એક્સરે અથવા હાઈ ડેન્સિટી ઇલેક્ટ્રોન થેરાપી. હાઈ ડેન્સિટી ઇલેક્ટ્રોન થેરાપીમાં ગેમા કિરણ અને બીટા કિરણની સારવાર આપવામાં આવે છે. અને એક્સરે અને હાઈ ડેન્સિટી ઇલેક્ટ્રોન થેરાપીમાં આ કિરણો શરીરની અંદર પ્રવેશી કેન્સરગ્રસ્ત કોષ છે એનો નાશ કરે છે અને એની વૃદ્ધિ અટકાવે છે. પણ આ સારવાર આપતો હોય ત્યારે આજુબાજુના સામાન્ય કોષોને નુકસાન થવાની શક્યતા છે. માટે મેક્સિમમ કાળજી સાથે આ રેડિયેશન સારવાર, એક્સરે અને હાઈ ડેન્સિટી ઇલેક્ટ્રોન થેરાપીની સારવાર આપવામાં આવે છે. કારણ કે આ સારવારમાં શરીરના અંદરના ભાગ સુધી આ ટૂંકી તરંગ લંબાઈવાળા વિકિરણો પ્રવેશી એ કેન્સરગ્રસ્ત કોષનો નાશ કરે પ્લસ એની વૃદ્ધિને અટકાવે કે અવરોધે. ઓકે, હવે આપણે વાત કરીએ એન્ટી કેન્સર ડ્રગ્સ. એન્ટી કેન્સર ડ્રગ્સ એટલે કેન્સર વિરોધી દવાઓ. એન્ટી કેન્સર ડ્રગ્સ એટલે કેન્સર વિરોધી રસાયણો. એ એન્ટી કેન્સર ડ્રગ્સ કે એન્ટી કેન્સર વિરોધી રસાયણોમાં કેન્સરની ચોક્કસ ગાંઠ માટે કેન્સર વિરોધી રસાયણો એ ચોક્કસ હોય છે. કેન્સરની ચોક્કસ ગાંઠ માટે કેન્સર વિરોધી રસાયણો એ ચોક્કસ હોય છે. જેમ કે પ્રોસ્ટેટના કેન્સરની સારવાર માટે ઇસ્ટ્રોજન આપવામાં આવે છે. સ્તન ગ્રંથિના કેન્સરની સારવાર માટે ટેસ્ટોસ્ટેરોન આપવામાં આવે છે. અને આ કેન્સર વિરોધી રસાયણો છે ને એ શરીર ઉપર ખૂબ જ સાઈડ ઇફેક્ટ કરે છે. અને એનાથી એ આડઅસર શું થાય છે તો શરીર પરથી વાળ દૂર થાય છે અને રુધિરનો રોગ એનિમિયા પણ થાય છે. શરીર ઉપરથી વાળનું આવરણ દૂર થાય અને રુધિરનો ભયંકર રોગ કહી શકાય એવા એનિમિયાનો રોગ પણ એમાં જોવા મળે છે. ઓકે, આ વાત આપણે જે છે એ આ એન્ટી કેન્સર ડ્રગ્સની કહી. હવે શસ્ત્રક્રિયા, તો આમાં એ અસરગ્રસ્ત ભાગને સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે. અસરગ્રસ્ત ભાગ જે છે એને કાપીને
દૂર કરવામાં આવે છે, જેમ કે જીભનો ટોચનો ભાગ, પછી સ્વર પેટીનું કેન્સર હોય તો સ્વર પેટી, પછી ગર્ભાશય, સ્તન ગ્રંથિ, પછી ગલો ફાકે જડબા, એ જીભનો ટોચનો ભાગ અથવા સ્વર પેટી અથવા ગર્ભાશય, સ્તન, જડબા, આવા ભાગોના કેન્સરમાં અસરગ્રસ્ત હોય એટલો ભાગ એ શસ્ત્રક્રિયા દ્વારા સિઝેરિયન કરીને દૂર કરવામાં આવે. પછી એ જ દર્દીને આ વિકિરણીય સારવારે આપવામાં આવે અને એન્ટી કેન્સર ડ્રગ્સની સારવારે આપવામાં આવે, એટલે ત્રણે ત્રણ સારવાર સંયુક્ત રીતે આપવામાં આવે છે. અને હવે આની વાત કરીએ પ્રતિકારકતા સારવાર. એ પ્રતિકારકતા સારવારની આપણે વાત કરીએ ત્યારે જો કેન્સરગ્રસ્ત સ્થિતિની અંદર શરીરનું રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત અને પરજાતની ઓળખ કરવામાં એ નિષ્ફળ જાય છે. ઘણી વખત રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત અને પરજાત ઘટકોની ઓળખ કરવામાં નિષ્ફળ જાય અને ત્યારે જૈવિક પ્રતિરક્ષા રસાયણો ફોર એક્ઝામ્પલ આલ્ફા ઇન્ટરફેરોન્સ, આલ્ફા ઇન્ટરફેરોન્સ એન્ટી કેન્સર ડ્રગ્સ કે એન્ટી કેન્સર પ્રોટીન છે. આલ્ફા ઇન્ટરફેરોન્સ એ લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થતું એન્ટી કેન્સર પ્રોટીન છે અને એ જૈવિક પ્રતિકારક રસાયણ બહારથી એ દર્દીના રુધિરમાં દાખલ કરે એટલે રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરે. અને હવે રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત અને પરજાતની શું કરે, ઓળખ કરે. અને પરજાત એવા કેન્સરગ્રસ્ત કોષોનો નિયોપ્લાસ્ટિક સેલનો શું કરશે, તો નાશ કરશે. પરજાત એવા નિયોપ્લાસ્ટિક સેલનો એ શું કરે, નાશ. પછી બીજું, અમુક કેન્સરમાં કેન્સર વિરોધી એન્ટીબોડી એ બહારથી દાખલ કરી અને રોગ પ્રતિકારકતા ઉત્તેજવામાં આવે છે, જેમ કે મોનોક્લોન એન્ટીબોડી. મોનોક્લોન એન્ટીબોડી કેવી રીતે સર્જવામાં આવે, તો આ ઉંદર, ઉંદરના બી કોષ અને કેન્સરગ્રસ્ત કોષ ઉંદરના બી કોષ અને કેન્સરગ્રસ્ત કોષને સંવર્ધન માધ્યમમાં સંવર્ધિત કરવામાં આવે અને એ કેન્સરગ્રસ્ત કોષો અને ઉંદરના બી કોષોને એ સંવર્ધન માધ્યમમાં સંવર્ધિત કરવામાં આવે ત્યારે એ જે તે કોષો સામે બી કોષ એ મોનોક્લોન એન્ટીબોડી ઉત્પન્ન કરે. અને મોનોક્લોન એન્ટીબોડી જે ઉત્પન્ન થાય એ અલગથી એ કેન્સરના દર્દીઓને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે અને આને કહેવાય નૈસર્ગિક પ્રતિરક્ષા પ્રતિચાર. ફરી એક વખત, ઉંદરના બોન મેરોના કોષ એટલે બી કોષ અને કેન્સરગ્રસ્ત કોષોને એક જ માધ્યમમાં ઉછેરી અને બી કોષો દ્વારા કેન્સરગ્રસ્ત કોષો સામેના એ મોનોક્લોન એન્ટીબોડી ઉત્પન્ન કરાવી લેવામાં આવે અને એ મોનોક્લોન એન્ટીબોડી કેન્સરના દર્દીઓમાં અલગથી રુધિરમાં દાખલ કરવામાં આવે
અને એ બહારથી દાખલ કરેલા મોનોક્લોન એન્ટીબોડી વડે એ કેન્સરગ્રસ્ત કોષોનું વિભાજન અટકાવવું, એની વૃદ્ધિ અટકાવવી, એનો નાશ કરાવવો, એને શું કહેવાય? નૈસર્ગિક પ્રતિરક્ષા પ્રતિચાર કહેવાય. ઓકે. અને આ રીતે મોટાભાગના કેન્સરમાં એક સાથે ત્રણ સારવાર સંયુક્ત રીતે આપવામાં આવે છે. એમાં પહેલે શસ્ત્રક્રિયા, નિયમિત રાસાયણિક સારવાર એટલે એન્ટી કેન્સર ડ્રગ્સ, કેમોથેરાપી આપણે કહીએ છીએ, અને ચોથું ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણોની સારવાર એટલે કે રેડિયેશન થેરાપી. એ ત્રણેય સારવાર સંયુક્ત રીતે આપવામાં આવે છે. ઓકે. હવે આપણે આગળ વાત કરીએ તો કેન્સરના નિદાનમાં હજી થોડુંક આપણે કહેવું છે. કેન્સરનું નિદાન પરખમાં ડાક્તરી તપાસ, પેશીવિદ્યાકીય તપાસ અને વિકિરણીય પદ્ધતિની મેં તમને વાત કરી. એના સિવાય નિદાનમાં એ લેબોરેટરી કસોટીઓ સામાન્ય રીતે લોહી અને મૂત્ર એટલે બ્લડ અને યુરિનનું પૃથ્થકરણ કરી અને કેન્સરની તપાસ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, અસ્થિ મજ્જા અને રુધિરમાં રુધિર કોષોની અને એમાં ખાસ કરીને વ્હાઈટ બ્લડ સેલની સંખ્યાને ધ્યાનમાં રાખી રુધિરનું કેન્સર લ્યુકેમિયાનું નિદાન થાય છે. એ પ્રયોગશાળાની અંદર અસ્થિમજ્જામાં રહેલા રુધિર કોષમાં વ્હાઈટ બ્લડ સેલ અને રુધિરમાં રહેલા વ્હાઈટ બ્લડ સેલની સંખ્યાની ગણતરી કરી અને રુધિરનું કેન્સર એવા લ્યુકેમિયાની તપાસ થાય છે. એના સિવાય અમુક કેન્સરમાં કેન્સર સ્પેસિફિક એન્ટીજન સામે કેન્સર સ્પેસિફિક એન્ટીજન એટલે કે કેન્સર નિર્દર્શિત પ્રતિજન સામે પ્રતિદ્રવ્ય એટલે એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવે છે. કેન્સર નિર્દર્શિત પ્રતિજનની સામે એન્ટીબોડીનો ઉપયોગ કરી અને કેન્સરનું નિદાન છે એ થતું હોય છે. એ પણ કેમાં? લેબોરેટરી કસોટીમાં. અને આના ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન અને ટ્યુમર માર્કર ટેસ્ટ. પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન એટલે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર અને ટ્યુમર માર્કર ટેસ્ટ એટલે કેન્સરની ગાંઠનું નિદાન માટે એની સામે આવા ચોક્કસ એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. બીજું, ઘણી વખત આનુવંશિક કેન્સરની શક્યતા હોય એટલે માતા પિતામાંથી કોઈ એકને એક્સ વાય ઝેડ પ્રકારનું કેન્સર છે એનું સંક્રમણ થયેલું તો એના સંતાનમાં એ કેન્સર થવાની શક્યતા છે. એટલે આનુવંશિક કેન્સરની શક્યતા હોય ત્યારે આણ્વીય જીવવિજ્ઞાન વડે જે તે વ્યક્તિના શરીરમાંથી ચોક્કસ જનીનને ઓળખવામાં આવે છે અને જનીનને ઓળખી જે તે વ્યક્તિને કેન્સર સામે પૂર્વવત કરી શકાય છે એટલે અગાઉથી એને માહિતગાર કરી અને સભાન બનાવી શકાય અને માટે એવી વ્યક્તિમાં કેન્સરનું અવરોધન થયેલ. હવે જોજો, એક એ છે કે આપણામાંથી અમુક કેન્સરજન સામે સંવેદનશીલ થવાની શક્યતાઓ. દાખલા તરીકે કોઈના પેરેન્ટ્સને સિગારેટ ધૂમ્રપાનની કુટેવ હતી માટે એને ફેફસાનું કેન્સર થયેલું. ધૂમ્રપાનની કુટેવ હતી
માટે એને ફેફસાનું શું થયેલું, કેન્સર થયેલું. ઓકે, હવે એનું બાળક જો પાછું ધૂમ્રપાન કરે તો એના ફાધરને ધૂમ્રપાનથી કેન્સર થયું હતું, તો એના સંતાનને ધૂમ્રપાન કરે તો કેન્સર થઈ શકે, એક શક્યતા છે. એટલે કેટલાક આપણામાંથી એવા હોય કે અમુક કેન્સર જેન સામે સંવેદનશીલ થવાની શક્યતા હોય એવી વ્યક્તિઓએ એવા કેન્સર જેનથી દૂર રહેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આવા કેન્સર જેન એટલે ધૂમ્રપાન. ઓકે, ને આ નિદાનમાં લેબોરેટરી કસોટીઓ આધારિત આપણે જે વાત કરવાની એ થોડીક બાકી હતી, એ વાત આપણે કરી, એમાં આ બાબત છે એ એક્સ્ટ્રા છે. ઓકે, નેક્સ્ટ આગળ. હવે કેન્સરના પ્રકાર, કેન્સરના મુખ્ય ત્રણ પ્રકાર છે, કાર્સિનોમા, સાર્કોમા અને મેલેનોમા. કાર્સિનોમા કેન્સર, પછી બીજું સાર્કોમા, અને ત્રીજું મેલેનોમા ને લ્યુકેમિયા. એટલે કેન્સરના પ્રકાર ત્રણ એક્સ્ટ્રા છે, નીટને ધ્યાનમાં રાખીને, કાર્સિનોમા કેન્સર, સાર્કોમા કેન્સર અને લ્યુકેમિયા કેન્સર. હવે જોજો, અધિછદીય પેશીમાં અસામાન્ય વૃદ્ધિ, અધિછદીય પેશીમાં અનિયંત્રિત વૃદ્ધિ એટલે કાર્સિનોમા કેન્સર. પછી મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાયેલ અંગોમાં અસામાન્ય વૃદ્ધિ, ગર્ભવિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી બનેલા અંગોમાં અસામાન્ય વૃદ્ધિ થાય, સાર્કોમા કેન્સર. અને લ્યુકેમિયા એ રુધિરનું કેન્સર છે. લ્યુકેમિયા કેનું કેન્સર છે? રુધિરનું. પહેલાં આપણે આની વાત કરીએ, એનું સર્જન ક્યાંથી થાય? તો અસ્થિ મજ્જામાંથી. અને એમાં રુધિરની અંદર અપરિપક્વ શ્વેતકણની સંખ્યા એ ખૂબ જ વધી જાય. આપણને ખબર છે કે 1 ml રુધિરમાં શ્વેતકણની સંખ્યા કેટલી હોય તો 6 થી 8 હજાર. અને આ રુધિરના કેન્સર લ્યુકેમિયામાં રુધિરની અંદર શ્વેતકણની સંખ્યા 2 થી 20 લાખ સુધી હોઈ શકે. 2 લાખથી કેટલી હોઈ શકે? 20 લાખ. એટલે સર્જન ક્યાં થાય? અસ્થિ મજ્જામાં. અને રુધિરમાં અપરિપક્વ શ્વેતકણની સંખ્યા ખૂબ જ વધી જાય. હવે જોજો, મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવેલા અંગોમાં અસામાન્ય વૃદ્ધિ થાય એ કેન્સર એટલે સાર્કોમા. અને કેમાં થઈ શકે? તો એક સ્નાયુમાં, બીજું કંકાલમાં, કંકાલ એટલે અસ્થિ અને કાસ્થિમાં, અને ત્રીજું લસિકા ગાંઠમાં. કોઈ પણ સ્નાયુ છે, કંકાલ છે, લસિકા પેશીઓ છે, એ બધા જ ક્યાંથી ઉદ્ભવેલા છે? મધ્ય ગર્ભસ્તરમાંથી. અને આમાં જતા કેન્સરને કહેવાય, આ દાખલા તરીકે મ્યુકોસાર્કોમા, આ ઓસ્ટિયોસાર્કોમા અને આ લિમ્ફોસાર્કોમા. અને હવે કાર્સિનોમા, એટલે અધિછદીય પેશીમાં થતી અસામાન્ય વૃદ્ધિથી થાય કેન્સર કાર્સિનોમા. અને કાર્સિનોમામાં એ ત્વચાનું કેન્સર હોય એને અલગથી શું કહેવાય? મેલેનોમા. ચામડીના કેન્સરને અલગથી શું કહેવાય? તો મેલેનોમા કેન્સર કહેવાય, જે કાર્સિનોમા કેન્સર જ છે. આ સિવાય અન્ય કયા ભાગમાં? તો જઠર, ફેફસા, સ્વાદુપિંડ, આંતરડું,
આ બધા અંગમાં જે કેન્સર થાય એ કયું છે? તો કાર્સિનોમા. અને કાર્સિનોમા કેન્સર મોટા ભાગે સાધ્ય છે, એમાં અસરગ્રસ્ત ભાગ છે ને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી નાખીએ તો એ કેન્સરનું સારવાર કે એનું નિયંત્રણ થઈ શકે. ઓકે, પછી બીજું સ્તન ગ્રંથિના કેન્સરની એક્સરે રેડિયોગ્રાફીને કહેવાય મેમોગ્રાફી. સ્તન કેન્સરની એક્સરે રેડિયોગ્રાફીને અલગથી શું કહીએ? તો મેમોગ્રાફી કહેવામાં આવે. ઓકે, પછી એક બીજી બાબત, હવે આંતરડું જે છે એમાં એક્સરે માટે અપ્રવેશી એવું બેરિયમ સલ્ફેટનું દ્રાવણ દાખલ કરી અને એનો જે એક્સરે રેડિયોગ્રાફી લેવામાં આવે એને બેરિયમ સિલ્ક કે આપણે એમ કહીએ કે સ્કિયોગ્રામ કહેવામાં આવે છે. અને આ બે બાબત છે એ અલગથી એમસીક્યુ માટે ધ્યાનમાં રાખવાની છે. સ્તન કેન્સરની એક્સરે રેડિયોગ્રાફી કરવામાં આવે એને શું કહેવાય? મેમોગ્રાફી. આંતરડાની અંદર એક્સરે માટે બેરિયમ સલ્ફેટનું દ્રાવણ કરી અને પછી એની એક્સરે રેડિયોગ્રાફી લેવામાં આવે એને શું કહેવાય? સ્કિયોગ્રામ. અને અહીંયા આપણે કેન્સરના પ્રકાર, એના નિદાન, એ થવાના કારણો, એ બધી વિગતને અહીંયા આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. બધા બાળકોને જય શ્રી કૃષ્ણ. બીજું, હવે આ ચેપ્ટરમાં નશાકારક દ્રવ્યો, આલ્કોહોલ અને એની ટેવ એવું 100% માહિતીલક્ષી મેટર બાકી છે અને એને આપણે ઓનસ્ક્રીન સ્ટડી નહીં કરીએ, એને આપણે ઓફ સ્ક્રીન સ્ટડી કરશું. બધા બાળકોને જય શ્રી કૃષ્ણ.